મોડર્ન સ્કૂલ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 વિષય ઉભો તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર 3 જે છે શંખલાની બહેન છીપલી એમાં આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 51 પર આપણે જોઈએ જેમાં આપણે આગળના વિડિયોઝમાં આપણે જે ક્રિયા કરેલી હોય તેની સામે આપણે કરેલી અને જે એની ઈચ્છા તો આ વિડિયોની અંદર એની પછીની પ્રવૃત્તિ છે કે જોડીમાં કામ કરો વાક્યો વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો તો અહીંયા તમારે જોડીમાં કામ કરવાનું છે વાક્યો વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો તો એમાં પહેલું જોઈએ આપણે ઉનાળા લાગે શું વાક્ય આપેલું છે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે તો તમને આપેલું છે પહોરે તો પહોરે એટલે શું થાય તો કે છાંયો સમય કે રસ્તો બરાબર નીચે તમે જુઓ છો જાંબલી કલરના તમને ત્રણ ઓપ્શન આપેલા છે તો એમાંથી શું આવશે તો કે પહોર એટલે સમય થાય શું થાય સમય થાય તો આપણે સમય જે છે એની નીચે તમારે આ રીતે આમ ખરું કરવાનું છે પછી હવે જોઈએ આપણે બીજું પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી પણ પ્રિયા રાત્રે વેલી પગે રસોડામાં જઈને બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ તો તમને આપેલું છે વીલી પગે હવે તમે એના પાછળ જુઓ 52 નંબરના પેજ પર તમને બિલી પગેના અર્થ શું થાય તો કે છાનામાં ધીરે ધીરે કે ન્યામ બોલી દે છાનામાં ધીરે ધીરે કે ન્યામ બોલી દે આ ઓપ્શન તમને ત્રણ આપેલા છે તો એમાં બિલી પગે એટલે શું થશે તો કે છાના માના પછી છે ત્રીજું છે નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી તેનો અર્થ છે જોરદાર પ્રવાહ કે દિશા તો વહેણ એટલે શું આવશે તો કે પ્રવાહ તો એની નીચે જે છે એ તમારે ખરું કરવાનું છે પછી જે છે ચોથું મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે કોર તેના અર્થ આપેલા છે વચ્ચે ધાર છેડે છેડે કે ચારે બાજુ તો આમાં શું આવશે તો કે કોર એટલે કે ધાર તો એમાં તમારે ખરું કરવાનું છે ચોથા હવે પછી છે વાક્યો વાંચો ખરું કે ખોટું કરો અને ખોટું હોય તે સુધારીને બોલો વાક્ય વાંચવાનું છે અને વાક્ય ખરું હોય તો ખરું અને ખોટું હોય તો ખોટું એની સામે જ આપણે એમાં પૂર્ણ કરવાનું છે તો આપણે એ વાક્ય છે અને બોર્ડ ઉપર જોઈએ તો સૌ પ્રથમ પહેલા તો
છે એ આપણે પહેલું વાક્ય છે કે ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા તો આપણે જે વાક્ય છે એ ખોટું હોય તો આપણે એને સુધારીને જે છે એને બોલવાનું છે પછી સાચું હોય તો કોઈ જરૂર નથી બરાબર તો પહેલું વાક્ય જુઓ એને આપણે અહીંયા બોર્ડ ઉપર જે છે એ લખું છું ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા આ વાક્ય જે છે એ ખોટું છે શું કામ ખોટું છે તો કે ભાઈ બહેન જે છે એ ઓશિકા ઉપર બે ધાબળા ઉઠાડીને પોતે ભાગ્યા હતા બરાબર હવે બીજું જે છે તો કે કોઈ મૂકી ન જાય કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને તે માટે ભાઈ બહેને કાળજી લીધી કાળજી લીધી તો આ વાક્ય જે છે એ ખરું છે પછી ત્રીજું ઘરની બહારનું આકાશ ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું અંધકારથી ભરેલું હતું તો આ વાક્ય છે એ ખોટું હતું બરાબર આ વાક્ય જે છે એ ખોટું છે તો ઘરની બહારનું જે આકાશ હતું એમાં ચંદ્રનું અંધવાળું હતું અંધકારથી ભરેલું નહોતું પછી છે ચોથું ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી નિરાંત અનુભવી તો આ વાક્ય જે છે એ ખોટું છે બરાબર એમાં ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને મોજ માણી પછી જુઓ પાંચમું વાક્ય ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા તો શું આવશે ઠંડા પવનથી ભાઈ બહેન છે એ થીજી ગયા નથી આ વાક્ય ખોટું છે પોતે તો ભાઈ બહેન છે ઠંડા પવનમાં ખેતરો અને કોતરો છે એ વટાવીને ચાલ્યા હવે જોઈએ છઠ્ઠું વાક્ય તો કે ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી હવે પોતાનું ઘર ગમતું નથી તો આ વાક્ય જે છે એ સાચું છે હવે છે આઠમું ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા ખેતર વટાવતા
भाई बहन डरी गया तो आ वाक्य जे छे ए खोटू छे तो खेटर बताता भाई बहन छे ए डरी गया नथी परंतु आंबा वाड़िया छे ए खुली वाड़िया छे હવે પછીનું આપણે જોઈએ આઠમું વાક્ય તો કે ઝાકળને પકડી રાખવાની પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે ભાઈ બહેનની ઈચ્છા છે તો આ વાક્ય જે છે એ ખરું છે કે ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે હવે પછીનું જોઈએ નવમું વાક્ય ભાઈ બહેનને ઝાકળના બનાવનાર ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે બનાવનાર વિશે જાણવું છે તો આ વાક્ય પણ ખરું છે પછી જોઈએ દસમું વાક્ય તારા અને શંખલાની જગ્યા તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે બદલી નાખવી છે તો આ વાક્ય છે એ ખરું છે તારા અને શંખલાની જગ્યા છે બદલી નાખવી છે તો પહેલું જે છે એ ખોટું બીજું ખરું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું પણ ખોટું છઠ્ઠું સાચું સાતમું ખોટું આઠમું સાચું નવમું સાચું તો હવે પછી જોઈએ આપણે પ્રવૃત્તિ વાક્ય વાંચો અને સાચું છે કે કલ્પના તે લખો તો એમાં પહેલું વાક્ય છે ખૂબ ઠંડો પવન વાય છે તો આ વાક્ય જે છે એ સાચું ખોટું છે તો એમની સંજ્ઞામાં આપણે લખીશું સાચું ખોટું પછી બીજું વાક્ય છે ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે તો આ વાક્ય જે છે એ કલ્પના છે જો તમારા પુસ્તકની અંદર તમને લખેલું છે હવે પછી જોઈએ આપણે ત્રીજું વાક્ય અજવાળી રાતે અજવાળી રાતે ખેતર ફરવા છે અજવાળી રાતે ખેતર ફરવા છે તો આ વાક્ય જે છે એ કલ્પના છે તો આપણે ખાલી સામે લાઈન જે આપેલી છે ખાલી જગ્યા એમાં આપણે શું લખીશું કલ્પના પછી છે ચોથું ખુલ્લી હવામાં ફરવાનો ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે આનંદ ખોળે છે અથવા આવે છે તો આ વાક્ય કલ્પના છે કે સાચું ખોટું તો કે આ વાક્ય જે છે એ સાચું ખોટું છે બરાબર ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે કે આવે છે તો આ ચોથું વાક્ય જે છે એ સાચું ખોટું છે પછી જોઈએ આપણે પાંચમું વાક્ય છે પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે તો આપણે લખીએ એ વાક્ય કેવું છે તો કે સાચું ખોટું
પછીનું જે વાક્ય જે છે કે છઠ્ઠું ભાઈ બહેન ભાગ્યા તે ભાઈ બહેન ભાગ્યા તે બાપ આપને ખબર નથી તે બાપ આપને ખબર નથી તો આ વાક્ય કેવું છે સાચું છે કે કલ્પના છે તો આપણે લખીએ સાચું આપણે કવિતા જોઈ તો આપણને ખ્યાલ આવશે કે આ વાક્ય જે છે એ સાચું છે બરાબર બાપ આપને પણ બિલ્લી પગે પોતે ભાગી ગયા બાપ આપને ખબર પણ પડવા ના દીધી પછીનું છે સાતમું વાક્ય સોનેરી કોરવાળી વાદળી લાવી છે સોનેરી કોરવાળી વાદળી લાવી છે તો આ છે કલ્પના આ કલ્પના છે આ સાચું વાક્ય નથી પહેલામાં સાચું બીજામાં કલ્પના ત્રીજામાં કલ્પના ચોથામાં સાચું ખોટું પાંચમામાં પણ સાચું ખોટું છઠ્ઠામાં પણ સાચું ખોટું અને સાતમામાં પણ કલ્પના હવે પછી જોઈએ આપણે એની પછીની પ્રવૃત્તિ સામેના પેજ ઉપર પેજ નંબર 53 પર કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો હવે આપણે જે કાવ્ય જે છે એને આપણે આગળ જોયું તો એમાંથી સરખા લાગતા જે શબ્દો છે એમને શોધીને આપણે અહીંયા લખવાના છે બરાબર એક એક શબ્દ તમને આપેલો છે અને બીજો શબ્દ છે એ આપણે શોધવાનો છે તો સૌપ્રથમ પહેલા તો તમને ઉદાહરણમાં આપેલું છે કે જાગતા તો કે ભાગતા સૂચના પહેલા લખી નાખે કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો તો એમાં પહેલું તો તમને ઉદાહરણમાં આપેલું છે જાગતા તો કે ભાગતા હવે આપણે લખીએ આગળ તો શું આવશે ધાબળા આગળ તો કે ધાબળા પછી છે ખાલવી તો શું આવશે સાળવી પછી છે જાણતા તો શું આવશે માણતા પછી છે અંજવાળિયા અંજવાળિયા તો આવશે આંબાવાળિયા આંબાવાળિયા પછી છે વાકડું તો આવશે સાકડું પછી છે બાંધશું બાંધશું તો આવશે રાંધશું રાંધશું તો અહીંયા આપણે આ કાવ્યમાંથી સરખા લાગતા શબ્દો જે એને આપણે શોધીને લખ્યા હવે આપણે જોઈએ એની પછીની પ્રવૃત્તિ જે છે જોડીમાં કામ કરો કવિતાના આધારે લખો દરેક આવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ